गुड मॉर्निंग विद्यार्थी मित्रों, जय श्री कृष्ण। चलो आपणे लास्ट लेक्चर में अंग्रेजी नी अंदर यूनिट नंबर 6 व्हाट इज धीस, बराबर पहला वीडियो नी अंदर आपणे व्हाट इज धीस आ शू छे एना प्रश्नना जवाब भण्या, बराबर छे। ओके, समझाणो। त्यार पछी एने वस्तु पक्षी अने प्राणी विशे जाणवा व्हाट वपराय छे ए बधुं आपणे पहला वीडियो नी अंदर भणी गया। ओके, त्यार पछी लास्ट लेक्चर में बीजा वीडियो नी अंदर फन टाइम एटले के मैं प्रश्न नंबर 1 तमने चोपड़ी नी अंदर पूरायो तो अने समझायो तो वाक्य आपेला हता के व्हाट इज धीस, तो चित्र जोईने आपणे एनो आंसर आपवानो हतो के आ धारो के आ बेट नुं चित्र छे तो धेट इज अ बेट, एवी रीतना आपणे क्वेश्चन आंसर लखवाना हता। ओके, तो आजे अहींया सुधी आपणे भणी गया पेज नंबर 22 सुधी, तो आजे आपणे भणवाना छे पेज नंबर 23 ઉપર પ્રશ્ન નંબર 2। पेज नंबर 23 ઉપર પ્રશ્ન નંબર 2। ચલો રબર પેન્સિલ બધું તમારી સાથે હોવું જોઈએ અને જેમ હું પૂરાવું છું લાસ્ટ લેક્ચરમાં પૂરાવ્યું હતું એ જ રીતે પૂરવાનું છે। ઓકે, તો ચાલો જોઈએ આપણે પ્રશ્નાર્થ વાક્યો બનાવી લખો। અહીંયા આપણને શું આપેલું છે, ક્વેશ્ચન, એટલે કે ક્વેશ્ચન નથી આપેલો પરંતુ એનો આન્સર આપેલો છે। શું આપેલો છે, આન્સર, તો એના પરથી આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે। તો પ્રશ્નાર્થ વાક્ય કઈ રીતે બનાવશું, તો એક્ઝામ્પલમાં આપેલું છે, જો અહીંયા એક્ઝામ્પલમાં એક વાક્ય લખ્યું છે ધેટ ઇઝ અ કેટ, શું લખેલું છે એક્ઝામ્પલમાં, ધેટ ઇઝ અ કેટ, અને એનું પ્રશ્નાર્થ વાક્ય બાજુમાં જુઓ તો શું લખેલું છે, તો ઇઝ ધેટ અ કેટ, શું લખેલું છે, ઇઝ ધેટ અ કેટ, શું આ બિલાડી છે, એવી રીતના આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે। ઓકે, સમજાણું, તો ચાલો આપણે પહેલું વાક્ય જોઈએ। ચલો જુઓ પહેલું વાક્ય શું આપેલું છે, ધીસ ઇઝ અ કપ, શું કીધું છે, ધીસ ઇઝ અ કપ, આ કપ છે, તો એનું વાક્ય શું બનશે પ્રશ્નાર્થ વાક્ય, તો ચલો લખો એમાં, ઇઝ ધેટ, સોરી ધીસ છે તો ધીઝ લખીશું અહીંયા, ઇઝ ધીઝ અ કપ, પાછળ પ્રશ્ન ચિહ્ન, શાંતિથી સ્પેલિંગ મિસ્ટેક વગર લખજો, બરાબર છે। શું વાક્ય બન્યું, તો કે ઇઝ ધીસ ઇઝ અ કપ, શું આ કપ છે, જો અહીંયા ધીઝ હોય તો ધીઝ લખવાનું અને ધેટ હોય તો ધેટ લખવાનું, બરાબર છે। ધીઝનું ધીઝ અહીંયા આવશે, ઇઝ અહીંયા આવશે અને અ કપ એવી રીતના પાછળ બનશે। આ વાક્યમાં જ આપણે આડા અવડા કરવાના છે શબ્દ, બરાબર। ત્યાર પછી બીજું વાક્ય જુઓ શું છે, ધેટ ઇઝ અ લાયન, ધેટ ઇઝ અ લાયન, આ શું, આ સિંહ છે, તો આપણે શું લખીશું પેલા, ઇઝ, તો ચલો લખો બધા ઇઝ, ત્યાર પછી ધેટ ઇઝ ધેટ, આ અ છે ક્યાં આવશે પાછળ, અ લાયન, ઇઝ ધેટ અ લાયન, શું આવશે, ઇઝ ધેટ અ લાયન, ચલો લખાઈ ગયું। ત્યાર પછી ત્રીજું વાક્ય જોઈએ, ધીસ ઇઝ એન એન્ટ, શું આ વાક્ય શું બનાવવાનું છે, શું આ કીડીઓ છે, આપણે એવું વાક્ય બનાવવાનું છે, તો કે હા આ કીડીઓ છે, તો ચલો અહીંયા પહેલા શું આવશે, ઇઝ, તો લખો ઇઝ ધીસ, અહીંયા ધીસ આપેલું છે તો અહીંયા આપણે ધીસ લખીશું, ધીસ એન એન્ટ, ઇઝ ધીઝ એન એન્ટ, શું આવશે, ઇઝ ધીઝ એન એન્ટ, ઇઝ ધીઝ એન એન્ટ, લખાઈ ગયું। ત્યાર પછી ચોથું વાક્ય જોઈએ,
That is a bat. આ બેટ છે તો વાક્ય શું બનશે? શું આ બેટ છે એવું બનાવવાનું છે. તો લખો ઇઝ ધેટ અ બેટ. ઇઝ ધેટ અ બેટ. સ્પેલિંગ મિસ્ટેક ના થાય જોજો. પછી પાંચ નંબરનું વાક્ય, ધીસ ઇઝ અ કબ. આ કબ એટલે કે શું થાય? કબ એટલે કે સિંહનું બચ્ચું થાય. શું થાય? સિંહનું બચ્ચું, કબ એટલે, બરાબર. તો ચલો આપણે વાક્ય શું બનશે, ઇઝ ધીઝ, ઇઝ ધીઝ અ કબ. Is this a cup? ત્યાર પછી છઠ્ઠું વાક્ય, That is an apple. તો વાક્ય શું બનશે? Is that એન એપલ. ઇઝ ધેટ એન એપલ. શું આ એપલ છે એટલે કે સફરજન છે? ઇઝ ધેટ એન એપલ. ચલો લખાઈ ગયું. ત્યાર પછી ધીસ ઇઝ અ પોટેટો. આ બટેકા છે. તો વાક્ય શું બનશે? ઇઝ ધીઝ અ પોટેટો. ઇઝ ધીઝ અ પોટેટો. લખો. ત્યાર પછી આઠ નંબરનું વાક્ય, That is a boat. આ બોટ છે. તો આપણે વાક્ય શું બનાવશું? Is that a boat? Is that a boat? લખાઈ ગયું. ત્યાર પછી નવ નંબરનું વાક્ય જુઓ, ધીસ ઇઝ અ કાઇટ. આ પતંગ છે. તો શું આવશે? ઇઝ ધીઝ અ કાઇટ. ઇઝ ધીઝ અ કાઇટ. ઇઝ ધીઝ અ કાઇટ. ત્યાર પછી ધેટ ઇઝ એન એલિફન્ટ. આ હાથીઓ છે. તો વાક્ય શું બનશે? ઇઝ ધેટ એન એલિફન્ટ. ઇઝ ધેટ એન એલિફન્ટ. શું આ હાથીઓ છે? લખાઈ ગયું. ત્યાર પછી અગિયાર નંબરનું વાક્ય, ધીસ ઇઝ અ બુક. આ ચોપડી છે અથવા તો આ બુક છે. તો વાક્ય શું બનશે? ઇઝ ધીઝ અ બુક. ઇઝ ધીઝ અ બુક.
પછી 12 નંબરનું વાક્ય જુઓ. ધેટ ઇઝ અ પેન. તો વાક્ય શું બનશે? ઇઝ ધેટ અ પેન? ઇઝ ધેટ અ પેન? ચલો, લખાઈ ગયું બધાને અહીંયા સુધી? તો ચલો અહીંયા સુધી રાખીએ આપણે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળનો પ્રશ્ન ભણીશું. ચલો, આજનું હોમવર્ક શું છે? તો કે જે કોઈ વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન નંબર 2 લખવાનું ચોપડીમાં બાકી હોય તો સારા અક્ષરે સ્પેલિંગ મિસ્ટેક વગર બીજી વાર વિડીયો જોઈને તમે લખી શકો છો, બરાબર? અને પ્રશ્ન નંબર 2 શેમાં લખવાનો છે? ઘરકામની નોટમાં બારે બાર વાક્ય તમારે લખી અને વાંચન કરવાનું છે. આજે તમે કોમેન્ટ બોક્સમાં કયો કોમેન્ટ કરશો સવાલ? તો કે આજે કોમેન્ટ બોક્સમાં તમારે સવાલ કરવાનો છે, પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. કયા વાક્યનું? તો કે ધીસ ઇઝ અ કબ. આનું તમારે પ્રશ્નાર્થ વાક્ય લખી, પ્રશ્નાર્થ વાક્ય બનાવી અને જવાબ કોમેન્ટ કરવાનો છે. ધીસ ઇઝ અ કબ. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ ભણીશું. બાય બાય.